રાજકારણ હાલ સર્જાયું છે. મહત્વપૂર્ણ કહી શકાય કે ધારાસભ્ય અશ્વિન કોટવાલ હવે ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાશે, ત્યારે ખેડ બ્રહ્માના ધારાસભ્ય આગેવાનો સાથે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે. 1000થી વધુ તેમના જે કાર્યકર્તાઓ છે તેમની સાથે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. ત્યારે ખાસ કરીને વાત કરીએ તો અશ્વિન કોટવાલ 2500 જેટલા સમર્થકો સાથે કમલમમાં પહોંચનાર છે, ત્યારે સીઆર પાટીલના હસ્તે કેસરીયો ખેસ તેઓ ધારણ કરશે. ત્યારે ખાસ કરીને વાત કરીએ તો સાબરકાંઠાના સાંસદ ધારાસભ્યો કમલમ ખાતે હાજર રહેનાર છે. મહત્વપૂર્ણ કહી શકાય કે ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી નજીક આવી રહી છે, તે પહેલા જ્યાં ગુજરાત વિપક્ષ ક્યાંક ને ક્યાંક નબળો જણાય છે, તે હજુ વધુ નબળો બનતો જઈ રહ્યો છે, તેના આંતરિક વિખવાદ સામે આવી રહ્યા છે. કારણ કે વધુ એક કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા હવે કોંગ્રેસના દરેક પદો પરથી રાજીનામું આપી દેવામાં આવ્યું છે અને હવે તેઓ ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાવા જઈ રહ્યા છે. ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે ખેડ બ્રહ્માના ધારાસભ્ય આગેવાનો સાથે ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાશે. ધારાસભ્ય અશ્વિન કોટવાલ ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાનાર છે. તો હવે આ અંગે વધુ વિગત સાથે અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા મહીદીપસિંહ રાઠોડ. જી મહીદીપ, વાત કરીએ તો ખેડ બ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે, વધુ વિગતો શું? હજી તને બિલકુલ જે માહિતી આપી દઉં કે આજે ખેડ બ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલ છે ભાજપમાં જોડાઈ રહ્યા છે. લગભગ 11:30 કે 12 વાગ્યાની આસપાસ ભાજપમાં તેમના કરમક કાર્યકર્તાઓ સાથે આજે ભાજપ કાર્યાલય ખાતે પહોંચશે. 1000થી વધુ કાર્યકર્તાઓ સાથે એ આજે ભાજપ કમલમ કાર્યાલય પર પહોંચશે અને ખેડ ધારણ કરવાના છે. જે ચોક્કસી માહિતી આપી દઉં કે છેલ્લા ઘણા સમયથી જે કોંગ્રેસનો ભરતી મેળો ભાજપમાં ચાલી રહ્યો છે, એક પછી એક ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ભીલોડાના જે ધારાસભ્ય હતા સ્વર્ગીય અનિલ જોશિયારાજી, અને જોશિયારાજી આજે સુપુત્ર છે દીપક જોશિયારા પણ આજે ભાજપમાં જોડાય તેવી પૂરેપૂરી શક્યતા છે. ભીલોડા અને ખેડ બ્રહ્મામાં આ વખતે કોંગ્રેસને ખૂબ જ મોટું નુકસાન જવાનું છે કે તમામ ધારાસભ્યો છે એ લોકો હવે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છે. લગભગ 11 કે 11:30 આસપાસ અનિલ જોશિયારા, ખાસ કરીને વાત કરવામાં તો અશ્વિન કોટવાલ તથા અનિલ જોશિયારાના જે સુપુત્ર છે દીપક જોશિયારા તેમના 1000 જેટલા કાર્યકર્તાઓ સાથે કમલમમાં ખેસ ધારણ કરશે આજે. જી કરવામાં આવે તો એક બાદ એક જે કોંગ્રેસના ધારાસભ્યો છે તેમની જે નારાજગી છે તે કોંગ્રેસ સંગઠન પ્રત્યે હાલ બતાવવામાં આવી રહી છે અને ભારતીય જનતા પાર્ટીની અંદર તેઓ જોડાઈ રહ્યા છે. ત્યારે અશ્વિન કોટવાલ કે જ્યારે કોંગ્રેસનો હાથ છોડીને કેસરીયો હવે ધારણ કરી રહ્યા છે, ત્યારે કયા કારણો તેમને કોંગ્રેસમાંથી છોડવા માટે આપવામાં આવ્યા છે? હજી ખાસ કરીને જો વાત કરીએ તો એક પછી એક કોંગ્રેસના નેતાઓની કોંગ્રેસ પાર્ટી પ્રત્યે નારાજગી વ્યક્ત થતી જોવા મળી રહી છે. હાલમાં જો જોવા આવે તો હાલમાં છેલ્લા ઘણા દિવસથી હાર્દિક પટેલ પણ નારાજ છે. હાર્દિક પટેલ પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી પોતાનો હોદ્દો તથા કોંગ્રેસ પાર્ટીનું નામ છે ટ્વિટર એકાઉન્ટ પર બતાવી દીધું છે. સાથે કેટલા બીજા અન્ય 5 થી વધુ ધારાસભ્યો છે એ સતત ભાજપના સંપર્કમાં છે. તો ચોક્કસથી કોંગ્રેસ પાર્ટી પ્રત્યેની નારાજગી હવે દેખાઈ રહી છે અને ચોક્કસથી આ તમામ ધારાસભ્યો અને નેતાઓ છે એક પછી એક ભાજપમાં જોડી રહ્યા છે. તો ચોક્કસથી કહી શકાય કે આગામી દિવસોમાં હાર્દિક પટેલ પણ જોડાય તેવી પણ શક્યતાઓ કહેવાઈ રહી છે. પરંતુ આજની જો વાત કરવામાં આવે તો અશ્વિન કોટવાલ તથા અનિલ જોશીના સ્વર્ગીય અનિલ જોશીના જે પુત્ર છે દીપક જોશિયારા એ આજે ભાજપમાં જોડાઈ રહ્યા છે. જી જી મહીદીપ, વાત કરવામાં આવી તો એક બાદ એક જ્યારે કોંગ્રેસના જે ધારાસભ્યો છે તેઓ ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાઈ રહ્યા છે અને એક તરફ ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે શું લાગી રહ્યું છે ગુજરાતના કહેવાતા વિપક્ષ કોંગ્રેસને આનાથી કેટલી અસર પડશે? આજે ચોક્કસ કહી શકાય એક પછી કોંગ્રેસના મજબૂત નેતાઓ તથા હોદ્દેદારો ભાજપમાં જોડાઈ રહ્યા છે. તો સૌથી આજે અત્યાર સુધી આ સીટનો જે ફાયદો કોંગ્રેસને મળતો હતો તેનો સીધો ફાયદો ભાજપને થશે. જી મહેદી, વિગતવાર માહિતી સહિત આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, જે રીતે અમારા સંવાદદાતા મહીદીપસિંહ રાઠોડ દ્વારા વિગત આપવામાં આવી તે રીતે વાત કરીએ તો ધારાસભ્ય અશ્વિન કોટવાલ ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાવા જઈ રહ્યા છે. એક બાદ એક જે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ છે તેઓ કોંગ્રેસનો હાથ છોડીને ભારતીય જનતા પાર્ટીનો કેસરીયો ખેસ ધારણ કરી રહ્યા છે. ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે અશ્વિન કોટવાલ 2500 જેટલા સમર્થકો સાથે કમલમ પહોંચવાના છે અને સીઆર પાટીલના હસ્તે કેસરીયો ખેસ ધારણ કરશે. ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી નજીક આવી રહી છે, તે પહેલા ગુજરાતનો કહેવાતો વિપક્ષ કોંગ્રેસ કે જે નબળો જણાય છે તે વધુ નબળો બનતો જઈ રહ્યો છે. ત્યારે હવે જોવું રહ્યું કે ભારતીય જનતા પાર્ટીને આનો સીધો કેટલો લાભ થશે. દર્શક મિત્રો, મહત્વપૂર્ણ કહી શકાય કે ખેડ બ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલ તે આગેવાનો સાથે ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાવા જઈ રહ્યા છે. ત્યારે સાબરકાંઠાના સાંસદ ધારાસભ્યો કમલમ ખાતે હાજર રહેશે અને તેની સાથે જો વાત કરવામાં આવે તો સીઆર પાટીલના હસ્તે આ કેસરીયો ખેસ અશ્વિન કોટવાલ દ્વારા ધારણ કરવામાં આવશે.
समाचार में।